વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ મારા દાદીમાની ફેવરિટ એવી દોથાપુરી. તો આજે આપણે મારા દાદીમાની સ્પેશિયલ દોથાપુરી બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા મેંદો લીધો છે, બે વાટકી મેંદો છે, મોણ માટે તેલ, અહીંયા જીરું લીધું છે આખું, અને અહીંયા આખા મરી લીધા છે, અને અહીંયા ઘી લીધેલું છે, અને લોટ બાંધવા માટે પાણી. આ મારા દાદીમાની સ્પેશિયલ પૂરી છે, એને મને આ રેસીપી શીખવાડેલી, તો આજે આપણે એની રેસીપી ફોલો કરશું. જેમ એણે મને કીધું હતું એ રીતે જ હું આજ બનાવીશ. અહીંયા આપણે મેલ્ટ કરશું પહેલા ઘી અને તેલને, બેયને સાથે ગરમ કરશું. તો અહીંયા ઘીને આપણે ગરમ કરી લેશું અને સાથે તેલ પણ ઉમેરી દેશું. તો અહીંયા ઘી ને તેલ બે સાથે ગરમ થઈ ગયા છે અને ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે, એટલે કે ઘી ઓગળી ગયું છે. તો હવે આપણે લોટ બાંધી લેશું. પહેલાં જે આખા મરી લીધા છે એને આપણે ખાંડી લેશું. એને બહુ એકદમ પાવડર નથી બનાવવાનો, દરદરા એટલે કે અધકચરા ખાંડવાના છે. અહીં આપણા મરી દરદરા ખંડાઈ ગયા છે, તો હવે જીરું પણ આપણે એવી જ રીતે દરદરું ખાંડી લેશું. અહીંયા આપણે પાણી પણ ગરમ કરવાનું છે, એ સતપ એટલે કે ઉભાડું પાણી ગરમ કરવાનું છે. પાણી એવું ગરમ કરવાનું કે આપણે આંગળી અડાડીએ એટલે અડાડી શકીએ એટલું ગરમ કરવાનું પાણી. અને હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરશું. લોટને કાથરોટની અંદર લઈ લેશું. આપણે જે આખું પાકું જીરું ખાંડેલું, દાદીમાં એમ કહેતા કે આખું પાકું જીરું ખાંડવાનું અને આખું પાકું મરી ખાંડવાના, એવી રીતે આની અંદર ખાંડીને ઉમેરવાનું. એટલે એવી રીતે બે આખું પાકું ખાંડેલું છે અને બે આપણે ઉમેરી દીધું છે. અને સાઈડ ઉપર આપણું સતપ પાણી થઈ ગયું છે, તો ગેસ બંધ કરી દઈએ. અને આપણે જે મોણ માટે ઘી અને તેલ ગરમ કરેલું એ હવે ઉમેરશું. આમાં એકદમ મુઠ્ઠી પડતું મોણ જોઈએ. અહીંયા હું હળદર બતાવતા ભૂલી ગઈ હતી, 5 ચમચી જેટલી હળદર ઉમેરશું. બધું સરસ મિક્સ કરી દેશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેશું. આ દોથાપુરીમાં આટલું મોણ હોવું જોઈએ, તો જ આ દોથાપુરી મસ્ત લેયરવાળી અને એકદમ બધી લેયરદાર અને એકદમ સોફ્ટ થાય છે આ પૂરી. જો આટલું મોણ હોવું જોઈએ, એમાં મુઠ્ઠી બાંધીએ તો મુઠ્ઠી પડી જવી જોઈએ. હવે આપણે એમાં પાણી ઉમેરશું, થોડું પાણી ઉમેરશું, બાકી પાણી વધી જશે. અહીં આપણા આ લોટ બંધાઈ ગયો છે. બસ જો આવો લોટ બાંધવાનો હોય છે, બહુ પાણી પણ નહીં ઉમેરવાનું, એકદમ મસ્ત એવું મોણ ઉમેરવું પડે આની અંદર. હવે સાઈડ ઉપર આપણે એકદમ ધીમા ગેસ ઉપર તેલ ગરમ થવા રાખી દઈશું. આ પૂરીને પણ આપણે એમ જ તરવાની છે, એકદમ ધીમા ગેસ ઉપર. હવે ઢાંકીને આપણે લોટને રેસ્ટ થવા દઈશું. સાઈડ ઉપર આપણું તેલ પણ સરસ ગરમ થવા આવ્યું છે, તો આપણો લોટે ત્યાં સુધીમાં રેસ્ટ કરી લીધો છે. હવે આપણાના લુવા તૈયાર કરી લઈશું. આવડા આપણે લુવા બધા કરી લઈશું. અહીંયા હવે આપણે પૂરીને વણી લેશું. આ પૂરી બહુ પાતળી નહીં વણવાની, જાડી જ રાખવાની. બહુ
બસ આટલી જ વણવાની, આટલી જાડી રાખવાની અને ફૂલી ન જાય એટલા માટે એમાં આપણે ચાકુથી કાપા પાડી દઈશું। આવી જ રીતે આપણે બધી પૂરીને આમ વણી લઈશું। જોઈ લઈએ, પહેલાં આપણું તેલ ગરમ થઈ ગયું છે, બસ આવું જ આપણે તેલ ગરમ કરવાનું। જે લોટ ઉમેરતા થોડી વાર ઉપર આવે છે તો આવું જ આપણે તેલ ગરમ કરવાનું, અને ગેસ આપણે સાવ ધીમો જ રાખેલો છે તો ધીમા ગેસ ઉપર જ આ પૂરીને આપણે તળવાની હોય છે। આ પૂરીને આપણે પહેલાં અડવાની નહીં, જાતે તળાઈને ઉપર આવી જાય પછી જ આપણે એની સાઈડ બદલાવાની। તો અહીંયા આપણે તેલ સરસ મીડિયમ એવું ગરમ જ છે તો બીજી પૂરી પણ આપણે સાથે જ ઉમેરી દઈશું। જો આવી ગઈ આપણી પૂરી, જેમ તળાશે એમ એની જાતે જ પૂરી આવી જાય, પછી જ એની આપણે એને સાઈડ બદલાવાની। પૂરી તળાઈને ઉપર આવી ગઈ છે તો હવે આપણે એની સાઈડ બદલાવી નાખશું, ત્યાં સુધી આપણે એને અડવાની જ નહીં, જ્યાં સુધી ઉપર ના આવે ને ત્યાં સુધી। આને પણ આપણે ધીમા તાપે થવા દેશું, ગેસને આપણે ધીમો જ રાખવાનો છે। અહીંયા આપણે લાઇટ ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને બહાર ડિશની અંદર આપણે લઈ લઈશું। આવી જ રીતે બધી પૂરીને આપણે તૈયાર કરી લઈશું, આવી જ રીતે બધી પૂરીને આપણે તળવાની। તો તૈયાર છે અહીંયા આપણી દિવાળી સ્પેશિયલ દાદીમાની ફેવરિટ એવી દોથા પૂરી। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।